ધૂનનું બળ વધારે રાખો, સર્વને શાંતિ ને સુખ મળે. જેમ ધૂન કેમ કરું કે સ્વામી કીધું 2000 ઘોડામાં વાત થતો હોય, હોરો કોઈ પડી ન શકે, કોઈ ભૂકાવ દે. એમ હાલતા ચાલતા ખાતા પીતા આપણે અખંડ સ્વામીને સંબોધન કર્યા કરશું તો માયા છેતા નહીં જાય. અને સ્વામી કીધું સ્વામી નામનો મંત્ર બહુ બોલ્યો, મારે સ્વામી બહુ ધૂન કરાવતા. ગુણાતીતમ સ્વામી જુનાગઢમાં એવું કોઈનું સુખ દુઃખ આવે કરજો ધૂન, આટલી માળા ફેરવજો, આટલા વચનામના પાઠ કરજો, અભિષેક કરાવજો. એમ સ્વામી કહે એ કરે તો શાંતિ થઈ જાય. એમ ઘણા આપણે જોયું છે કે એ કરવાથી જીવને શાંતિ બહુ થાય છે. આપણે તો મહારાજનો આશરો કે આપણે તું મારી ઝકરમાં હું તારી ફકરમાં, ભગવાન પોતાના ભક્તની રક્ષા કરવા બેઠા છે. પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા ભલાની રક્ષા કરે છે. તેમ ભગવાન રક્ષા બેઠા છે, રક્ષા બેઠા છે. ભગવાન ભૂખ્યા ઉઠાડે, ભૂખ્યા સુવાય ને ગમે તે ખાવા આપે છે. કદાચ પ્રથમ રાજ આપ્યું હતા આપણને, કદાચ નરકમાં પડી ચૂક્યા હતા, એ પણ સ્વામી કીધું. ત્યારે આપણે આપ્યું છે આ દેહ તો પતરાવન ઠેકાણા છે, ત્યાં ભગવાન ભજી લેવા. બસ આ પતરાઓ જેમ ફેંકી દઈએ છે, જમીન જ નાખી દે પતરાઓ, એમ દેહ પતરાવું છે, જમીન નાખી દેવું થઈ, ત્યાં ભગવાન ભજા એ જ ભજા. બીજું તો આ દેહ ને બધા કયું જાય, જે આજ બોલો કે 25 વર્ષે બોલો, પણ ભક્તિ કર્યા છૂટકો નથી. પ્રભુની ભક્તિ કરીએ એમ જ્યાં જો આશો તેમ લાગશે. અને ટાઈમ પૂરો થયો, હવે રજા દઈ દે પડે.